પાટણ શહેરમાં ગુરુવાર સવારથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસીકરણ માટે વોર્ડ વાઇઝ અને બુથ વાઇઝ રસીકરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં તારીખ 20 થી 30 મે સુધીમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારના મોટા સ્થળો ખાતે સ્થળ પર જ ટોકનને આધારે 100 વ્યક્તિને કોરોના રસી આપવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ વોર્ડ નંબર 2 માં આવેલા કિવટા કન્યા શાળામાં પાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી સહિત સ્થાનિક કોર્પોરેટરો અને પક્ષના નેતા દેવચંદ પટેલની અધ્યક્ષતામાં વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં 45 થી વધુ ઉંમરના લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ આવનાર સમયમાં 100% કોરોના વેક્સિનેશન ટાર્ગેટ પૂર્ણ થવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે શહેરમાં પણ 45 થી વધુ ઉંમરના લોકો 100% વેક્સિન લઈ લે તે માટે વોર્ડ વાઇઝ વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત અને પાટણની અંદર 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેક્સિનેશન આપવાનું કામ ચાલુ થવાનું છે. એ અંતર્ગત પાટણની અંદર 45 વર્ષથી ઉપર કોઈ વ્યક્તિ રહી ન જાય એ માટે વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા સમગ્ર પાટણની અંદર 20 તારીખથી વોર્ડ સહ 45 વર્ષથી ઉપરના વ્યક્તિ માટેનું વેક્સિનેશનનું કામ ચાલુ છે. દરેક વોર્ડની અંદર 45થી ઉપર વ્યક્તિઓ ખૂબ મોટી સંખ્યામાં આવી અને આનો લાભ લે છે અને ટૂંક સમયમાં જ 17-18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને વેક્સિનેશન આપવાનું કામ ચાલુ થઈ જવાનું છે.